નમસ્કાર, વંદે માતરમ. હું નલિનીબેન, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ, ગુજરાતી મધ્યમમાં બાલભવન વિભાગમાં મારી ફરજ બજાવું છું. તો બાળ મિત્રો, આપણે આજે ઋતુ વિશે જાણીશું, બરાબર? તો એક વર્ષની આપણી કેટલી ઋતુ હોય છે બાળ મિત્રો? તો એક વર્ષની આપણી ત્રણ ઋતુ હોય છે. તો આપણે ઋતુના નામ બોલીશું, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? તો આપણે બોલીશું એક વર્ષની ત્રણ ઋતુ. બોલો મારી સાથે, એક વર્ષની ત્રણ ઋતુ, શિયાળો, ઉનાળો ને ચોમાસું. શિયાળો, ઉનાળો, ચોમાસું. અરે વાહ, બરાબર યાદ આવી ગયું ને? પહેલો શિયાળો, પછી ઉનાળો અને ચોમાસું. તો ચાલો, શિયાળામાં શું થાય બાળ મિત્રો? શિયાળામાં તો ઠંડી લાગે, બહુ ઠંડી લાગે ને? હા, સ્વેટર પહેરી લઈએ, બરાબર ને, અને ઓઢીને ઊંઘી જઈએ આપણે ઠંડીમાં તો, બરાબર? બહાર ઠંડો ઠંડો પવન આવતો હોય, હે ને? અને શિયાળામાં કયો તહેવાર આવે બાળ મિત્રો? શિયાળામાં ઉત્તરાયણ આવે. તો ઉત્તરાયણમાં પછી આપણે પતંગ ચગાવીએ, બરાબર ને? અને શિયાળામાં બીજું કે બહુ ઠંડી લાગે તો આપણે રાતે તાપણી કરીએ, બરાબર ને? ઠંડી લાગે તો, અને પછી તાપણી કરીને તાપણી આગળ આપણને બેસી રહેવાનું જ મન થાય, બરાબર? અને બીજું કે શિયાળામાં બહુ બધા શાકભાજી આવે ભાઈ, હે ને? કાકડી ને ગાજર ને કુબીજ ને લીલા લીલા કેવા મજાના શાકભાજી આવે, હે? મમ્મી બધું સરસ સરસ બનાવે અને આપણે ખાઈએ, ઉંધિયું બનાવે, હે ને? અને મજા આવે ને ખાવાની શિયાળામાં. બીજું કે ફળ પણ ઘણા બધા સારા આવે શિયાળામાં, તો બધા મોટા ભાગે ફળ બને. અને બોર વધારે, તો આપણે બોર પણ ખાવાની મજા આવે શિયાળામાં, હે ને? અને શિયાળામાં ઠંડીની તો ભાઈ મજા મજા. બીજું મમ્મી શું બનાવે ઘરમાં શિયાળામાં? અડદિયું, બરાબર? ગુંદરના લાડુ બનાવે, મેથીના લાડુ બનાવે, હે, અડદિયું બનાવે. અને ઉત્તરાયણમાં ચીકી, આપણે ગોળ વધારે ખાઈએ. ગોળ કેમ ખાઈએ ખબર? આપણે ગોળે ગરમ, અને આપણને ઠંડીમાં ગોળ ગરમાવો આપે છે આપણા શરીરને, બરાબર? પછી જે લાડુ ને બધું બનાવે ને, અડદિયું ને, એ પણ બધો પૌષ્ટિક આહાર બાળ મિત્રો. એટલે આપણે શિયાળામાં આપણને ખાવા પીવાની ખૂબ જ મજા આવે છે, બરાબર? તો શિયાળો આપણને ગમે ને? હા, શિયાળાની ઋતુમાં કેવી મજા આવે? બહુ મજા આવે. હવે શિયાળાની તો સમજ લઈ લીધી આપણે, હવે શિયાળા પછી ઉનાળામાં. તો ઉનાળામાં તો ભાઈ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી. સુરત દાદા ઉપર તપેલા હોય બરાબર, અને એટલી ગરમી લાગે બપોરે તો રહેવાય જ નહીં, ને પંખા વગર તો આપણાથી થોભાય જ નહીં, બરાબર ને? ઠંડુ પાણી પીવા જોઈએ ફ્રીજનું, એસી ચાલુ કરી દઈએ આપણે, હે? અને આઈસ્ક્રીમ ખાવાનું સહજે આપણને મન થાય કે ચાલો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ આપણે, બરાબર? અને આઈસ્ક્રીમની સાથે કેન્ડી, કેન્ડી પણ ખાઈએ. અને કેન્ડી પછી સાંજે આપણે ફરવા નીકળીએ તો બરફના ગોલા, એ તો રોજ જ ખાવાનું મન થાય બરફના ગોલા. તો આપણને, હે ને, ઠંડો ઠંડો શરબત પીએ, લીંબુનો શરબત, હે ને? તો ઠંડુ તો અરે વાહ, બહુ મજા આવે જાય ભાઈ ઉનાળામાં. પછી બીજું કે ઉનાળામાં ને આપણે વેકેશન આવે, અને ઉનાળામાં આપણને દરિયા કિનારે ફરવાની ખૂબ જ મજા આવે, બરાબર ને? દરિયા કિનારે આપણે ફરવા જઈએ ને, ત્યાં દરિયા કિનારે પાણીનો ઠંડો ઠંડો પવન આવતો હોય ને, આપણને કેવું સારું લાગે. તો ઉનાળામાં આપણે ગરમીથી બચવા માટે શું કરીએ? પંખા નીચે બેસીએ, બરાબર ને? અને હવે ઉનાળા પછી ચોમાસું. તો ચોમાસામાં ભાઈ બહુ બધો વરસાદ પડે. શું થાય? વરસાદ પડે ચોમાસામાં, બરાબર ને? તો આપણે પછી નાના બાળકો ગીત ગાય કે આવરે વરસાદ, હે ને? ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, બરાબર? નાના બાળકોને આ ગીત ગાવું ખૂબ જ ગમે છે, બરાબર? અને વરસાદમાં જેવો વરસાદ ચાલુ થઈ જાય ને, બાળકો બહાર જ દોડી જાય કે વરસાદમાં નહાવાના. અને વરસાદમાં નહાવાની તો ભાઈ મજા જ મજા, બરાબર? અને બીજું કે વરસાદમાં નહાવાની તો મજા આવે, સાથે છત્રી લેવાની, બરાબર ને? ને છત્રી લઈને વરસાદમાં ફરવાની તો બહુ જ મજા આવે, બરાબર? અને છત્રી પણ લઈએ સાથે આપણે. છત્રી જો બહુ પવન હોય તો આપણી છત્રી શું થાય? આપણે કાબૂમાં જ ના રહે, છત્રીનો તો કાગડો થઈ જાય. શું થઈ જાય? છત્રીનો તો ભાઈ કાગડો થઈ જાય. તો ત્યારે આપણે શું કરીએ? તો ત્યારે આપણે રેઇનકોટ પહેરવો પડે, બરાબર ને?
તો તમે સરસ મજાના રેઇનકોટ પણ પહેરો છો હે ને અને બીજું શું કરીએ ચોમાસામાં બીજું આપણે કાગળની હોડી બનાવીએ હે ને અને કાગળની હોડી બનાવીને બહુ બધો વરસાદ પડ્યો હોય આપણા ફળિયામાં બહાર પાણી ભરાઈ જાય તો પછી નાના બાળકો શું કરે નાની નાની કાગળની હોડી બનાવે અને પાણીમાં મૂકી દે અને પછી હોડી તો ભાઈ તરવા લાગે ને જે આનંદ આવે અરે બરાબર ભરપૂર આનંદ બાળકોનો તો અને વધારે વધારે છે ને બાળકોને ચોમાસું બહુ ગમતું હોય અને ચોમાસામાં એ લોકોને નહાવાની બહુ મજા આવે વરસાદમાં બીજું વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ ખાવાનું મન થાય તો પછી કહીએ કે મમ્મી ભજીયા બનાવો ને એટલે મમ્મી પછી ગરમ ગરમ ભજીયા બનાવે તો આ પ્રમાણે આપણે ત્રણેય ઋતુની માહિતી લીધી બરાબર શિયાળો ઉનાળો અને ચોમાસું તો થેન્ક યુ બાળમિત્રો